અત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોરબી ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ હોવાના કારણે લલિત કગથરાનો આક્ષેપ। ભાજપના બંને ફોર્મમાં કરેલા હોવાથી રદ થવાની ચૂંટણી પંચે જે છે રજૂઆત કરી છે। ટંકારા મામલતદાર કચેરીએ લલિત કગથરા સહિત કોંગી આગેવાનો જે છે ત્યાં પોતાની રજૂઆત નોંધાવી હતી। મોરબી ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ હોવાનો લલિત કગથરાનો આક્ષેપ। ભાજપના બંને ફોર્મમાં ભૂલ હોવાથી રદ થવાની ચૂંટણી પંચે જે છે રજૂઆત કરી છે। ટંકારા મામલતદાર કચેરીએ લલિત કગથરા સહિત કોંગ્રેસ આગેવાનોને જે છે રજૂઆત કરી। તો આ સમાચાર ઉપર જે છે રવિ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રવિ, શું છે સમગ્ર માહિતી? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ તો જે ટંકારા બેઠક ઉપર જે ભાજપના ઉમેદવાર છે તેમના જે ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું, જે નામાંકન પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, તેમાં ભૂલ હોવાનો આક્ષેપ છે તે આજે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા છે તે કરી રહ્યા છે। જે પ્રકારે ફોર્મમાં જે પણ જગ્યા છે તે ખાલી ન છોડવાની હોય પરંતુ ડેશ પણ ન કરવાનું હોય તો તેમાં ભાજપના જે બંને ફોર્મ છે જે ડેશ કરેલ છે જેથી આ ફોર્મ છે તે રજૂ કરવા પાત્ર છે તેવું લલિત કગથરા છે તે અત્યારે જણાવી રહ્યા છે। સાથે સાથે ચૂંટણી પંચ એને પણ રજૂઆત છે તે અત્યારે કરી હોવાનું સામે આવી રહ્યું છે। ટંકારા મામલતદાર કચેરીએ આવતો જે લલિત કગથરા સહિતના જે કોંગી આગેવાનો છે તો બીજી તરફ આપના ઉમેદવાર અને આપના કાર્યકર્તાઓ છે તે અત્યારે પહોંચ્યા છે। જે પ્રકારે આ સમગ્ર બાબતે હાલ તો જે ચૂંટણી અધિકારીઓ છે તે બેઠક ગોઠવી રહ્યા છે। તે જે ત્રણેય ઉમેદવાર છે ટંકારા બેઠકના અને તેમના વકીલો છે તે હાલ જે અધિકારીઓ છે તેની સાથે બેઠક કરી રહ્યા છે અને સમગ્ર મામલે જોવાનું રહ્યું। કારણ કે જે પ્રકારે ફોર્મ રજૂ કરવામાં આવે છે કે પછી ફોર્મ યથાવત રાખવામાં આવે છે તેને લઈને અત્યારે જે અધિકારીઓ છે તે ચર્ચા કરી રહ્યા છે। જી જી રવિ, ધન્યવાદ તમારો માહિતી આપવા બદલ। એ વાંધો એ પ્રકારનો છે કે ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે સોગંદનામાની અંદર તમારે કોઈ પણ કોલમ બ્લેન્ક છોડી શકો નહીં, અંદર તમારે લખવું પડે કે નોટ એપ્લિકેબલ અથવા લાગુ પડતું નથી। આડો લીટો કરો એ વેલિડ નથી તો એ ફોર્મ રદપાત્ર ગણાય છે, આવું સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચની ગાઈડલાઈન છે। એની સામે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પણ છે કે આવી રીતે કોઈ પણ ફોર્મમાં સોગંદનામામાં ખાલી છોડ્યું હોય, આડો લીટો કર્યો હોય તો એ ફોર્મ રદપાત્ર ગણવું, અને આવા ઘણા બધા ફોર્મ રદ થયા છે, તમામ દાખલા હું આપી શકું એમ છું। એટલે મેં અત્યારે આરો પાસે આ બે વાંધા લીધા છે અને આ ફોર્મ ડમી ઉમેદવારમાં પણ આ જ પરિસ્થિતિ છે, એટલે બંને ફોર્મ ભારતીય જનતા પાર્ટીના દુર્લભજીભાઈ દેથરિયા અને અરવિંદભાઈ બંનેના ફોર્મ રદ થવાને પાત્ર છે। આરો સાથે બહુ જ આર્ગ્યુમેન્ટ કરી છે, આરોએ એમને બે કલાકનો ટાઈમ આપ્યો છે કે બે વાગ્યા સુધીમાં તમારો આ વાંધાની સામે જવાબ રજૂ કરો,